નમસ્કાર મિત્રો, આજે એક નવા વિષય સાથે આવી ગયો છું. ટોપિક ની શરૂઆત કરતા પહેલા એક સુંદર લાઈન, ખ્વાબ તો પરિંદો કે હોતે હૈ, ખ્વાબ તો પરિંદો કે હોતે હૈ, આસમાન છૂ જાને કે ઇન્સાન કી નસલે તો બસ ગિરને ઓર ગિરાને મેં લગી રહેતી હૈ. તો ચાલો આજે એક દેખીએ એક નવો વિષય. દોસ્તો, આજે મારી ટી શર્ટ પર દેખાય છે એ ડ્રેગન ફ્લાય, એને આપણે હેલિકોપ્ટર પણ કહીએ છીએ, વાનીઓ પણ કહીએ છીએ. આજે આ કીટ વિશે તમને માહિતી આપીશ. ચાલો આવો, આજે મારા ફ્રેન્ડ્સને બતાવું. આ જો, જીવિત જ છે, મરેલું નહીં. દેખો ધ્યાન દી, એને પછી મુક્ત કરીશું, એને આઝાદ કરીશું, એના વિશે તમને આજે માહિતી આપીશ. કે ડ્રેગન ફ્લાય એક કીટ છે. હિન્દીમાં ઇન્ફોર્મેશન દેતા હું આપકો. જો મજબૂત પારદર્શી પંખ ઓર હેલિકોપ્ટર જૈસા લંબા શરીર ઉસકી મુખ્ય વિશેષતા હૈ. અન્ય કીટો કી તરહ ઇનકે 6 પેર હોતે હૈ, કિંતુ યે ઠીક સે ચલ નહીં સકતા. યે ભારત મે અધિકતર સ્થાનો મે પાયા જાતા હૈ, યે અધિકાંશ પાણી કે આસપાસ પાયા જાતા હૈ. ડ્રેગન ફ્લાય કી 5000 સે ભી જ્યાદા પ્રજાતિયા પૂરી દુનિયા મે પાઈ જાતી હૈ. કેવલ એન્ટાર્કટિકા મે ડ્રેગન ફ્લાય નહીં હોતે. યહ કીટ ગરમ પ્રદેશો મે જ્યાદાતર મિલતા હૈ. પાણી કે આસપાસ જૈસે કી નદીઓ તાલાબો ઓર ઇત્યાદિ ડ્રેગન ફ્લાય પાયા જાતા હૈ. એસા માના જાતા હૈ કી કરીબ 30 કરોડ સાલ સે પહેલે ડ્રેગન ફ્લાય કીટ મોજૂદ હૈ. યે ઉસ વક્ત આકાર મે બહુત બડે હોતે થે. ડ્રેગન ફ્લાય કા ઉસ વક્ત ડાયનોસોર કા યુગ કહેલાતા હૈ. વર્તમાન મે ભી ડ્રેગન ફ્લાય મોજૂદ હૈ. ડ્રેગન ફ્લાય 6 પેર હોતે હૈ. અન્ય કીટો કી તરહ વો ધડ સર પેટ હોતા હૈ. પેટ કી ખાસિયત યહ હોતી હૈ કી યહ બડે ખંડો મે હોતા હૈ. યહ કીટ કા આકાર 25 mm 127 mm તક હોતા હૈ. ઉસ કીટ કે પંખ બડે હોતે હૈ જો પારદર્શી હોતે હૈ. પંખ એક સેકન્ડ મે કરીબ 30 બાર ફડફડાતે હૈ. ડ્રેગન ફ્લાય કે પંખો મે જોડે હોતે હૈ. ઇનકા શરીર ભી અન્ય કીટકો મે બડા હોતા હૈ. ડ્રેગન ફ્લાય કી આંખે બહુત બડી હોતી હૈ. ઉનકી આંખો મે સારે છોટે છોટે લેન્સ હોતે હૈ. इससे ड्रैगन फ्लाई चारों दिशाओं में 380 डिग्री में आसानी से देख पाते हैं. यह अपनी आंखों से शिकारियों को शिकार और आसानी से देख लेता है. ड्रैगन फ्लाई चलते बहुत कम है क्योंकि उन्हें चलना बहुत दुश्वर होता है, लेकिन यह कीट उड़ने में माहिर होते हैं. ड्रैगन फ्लाई उड़ने की रफ्तार 48 किलोमीटर प्रति घंटा की होती है. ड्रैगन फ्लाई कीट આગે ઓર પીછે દોનોં તરફ સે ઉડ સકતા હૈ. યહ કીટ યહ મંડરા ભી સકતા હૈ. યહ કીટ નીલા પીલા લાલ રંગો મે ભી મિલતા હૈ. ડ્રેગન ફ્લાય અચ્છા માહિર શિકારી હૈ. યહ શિકાર પકડને કે લિયે કીટ અપને પેરો મે એક ટોકરી બનાતા હૈ. ડ્રેગન ફ્લાય પેરો સે શિકાર કો પકડતા હૈ ઓર ઝપટ્ટા માર કર ઉસકો કાટતા હૈ. યહ વર્ક બહુત કઠિન હોતા હૈ. यह कीट मांसाहारी है. ड्रैगन फ्लाई मुख्य भोजन मच्छर होते हैं. वैसे कीट कौन सा भी हो अक्सर मच्छर ही खाता है, यही उसकी खासियत है. ड्रैगन फ्लाई छोटे छोटे कीट प्रजातियों को भी खा जाता है. ड्रैगन फ्लाई पक्षी, मछली, मेंढक जैसे उनको शिकारी खाते हैं. यह आमतौर पर शिकार होता रहता है उसका. यह कीट प्रजाति मुख्य समूह में होते हैं. ड्रैगन फ्लाई की समूह स्वार्म कहते हैं. इस कीट में कुछ प्रजाति प्रवास भी कहते हैं. ड्रैगन फ्लाई लाइफ साइकिल अंडा निम्न और वयस्क 3 स्टेप होते हैं. मादा करीब 1000 अंडे एक बार पानी में ऊपर देती है. उसका आयुष्य 1 महीने तक होता है. तो यह थी ड्रैगन फ्लाई के बारे में जानकारी. अब इसको आप हम आज़ाद करेंगे, रिलीज करेंगे. आप देख सकते हो कितनी सुंदर आकृति है ईश्वर की बनाई हुई, आप देख रहे हो. अब उसको हम आजाद करते हैं.
1 2 3 जाओ उड़ो। बस इसके साथ लास्ट में जय हिंद, जय भारत, जय गरवी गुजरात, वंदे मातरम।